ઘણી વાર ડોક્ટર ભાઈ અંદર ગીતા જતા જતા કહી ગયું કે સાંજે આવું ત્યાં સુધી ઘર છોડી દેજે, જે લેવું હોય તે લઈ જશે. કોઈ ખુલાસો, ઓનલી બ્લેમ. ખાનદાન ઘરની આ છોકરી હતી અને થયું કે હવે પાછા ઘરે તો નથી છે, નહીં છીએ. આ માણસે મારા કેરેક્ટર ઉપર જયારે આક્ષેપ મૂક્યો હતો, હવે જીવવું અઘરું જ. ભાઈ બહુ કુલીન ઘરની હતી એટલે એને કોર્ટમાં કેસ કરવાનો વિચાર ના આવ્યો. સીધી બાથરૂમમાં ગઈ, દરવાજો બંધ કર્યો, કેરોસીન છાંટી દીધું, ખતમ, સળગીને સાફ. ચીસા ચીસ બાજુવાળા આવ્યા, બાથરૂમનો દરવાજો તોડ્યો, કેસ ખતમ થઈ ગયો હતો. એના ધણીને વાત કરી, આવ્યો, લોક વ્યવહાર રીત રિવાજ બધા પતાવ્યા. અઠવાડિયા પછી પરદેશથી એક બેનનો ફોન આવ્યો, એ સાંભળ્યું છે ગીતા, આ ગીતા બેન છે, હું આવું છું, સી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. અને આ છોકરી પરદેશથી આ ગીતાના ઘરે. શું થયું? ગોળ ગોળ વાતો કરી. ગીતા મારી બેસ્ટ ફ્રેન્ડ, દિવસમાં એક વાર અમે એકબીજાની સાથે શેર ન કરીએ કોઈ પણ ઘટના, તો અમને ચેન ન પડે. મેં ડાયવોર્સ લીધા, મારા ધણી સાથે મારું પટતું નથી. હું મારા પિયર આવી મેરેજ પહેલાના બધા લવ લેટર્સ મેં મંગાવી લીધા અને હું રોજ વાંચતી, વાંચી વાંચીને રડતી. સાંજ પડે ગીતા સાથે વાત કરું તો ગીતા મને સધિયારો આપ્યો. ગીતાને લાગ્યું કે આ લેટર્સ છે ત્યાં સુધી આ છોકરી શાંત નહીં થાય. ગીતાએ મને કીધું બધા લેટર એક વખત તું મને આપી. 18 લેટર્સ એને પહોંચાડ્યા કુરિયર. પ્લીઝ હવે હું ઘરે જાઉં છું. પિંક કલરના કવરની અંદર મારા લેટર્સ પડ્યા છે, યોગાનો યોગ, મારું નામ પણ ગીતા. અને જ્યાં સાંભળ્યું ત્યાં ધણીનું માથું ફરવા માંડ્યું, હસબન્ડનું માથું ફરી ગયું. શું વાત કરીશ તું ગીતા, એ ગીતા, તારા લેટર્સ એને સાચવવા આપ્યા, મારા હાથમાં આવ્યા, અને મને એમ કે આ કોકની સાથે ચક્કર ચાલે છે. એટલે મેં ગીતાના કેરેક્ટર ઉપર આક્ષેપ મૂક્યો અને આક્ષેપના કારણે ગીતા પરલોકમાં. સમજાઈશ? પ્લીઝ ધીરજ રાખો. નંબર ટુ, નંબર એક અબોલા મત લ્યો, નંબર બે આક્ષેપબાજી ક્યારેય નહીં કરો, પ્લીઝ નહીં, કોઈને ઉતારી નહીં પાડો આક્ષેપો દ્વારા, અને નંબર ત્રણ જીવનમાં ક્યારેય અપમાન નહીં. આક્ષેપ તો વર્ષમાં એક વાર થતું હશે, અપમાન અપમાન હાલતા ચાલતા થતું હોય. ચૂપ બેસ, પચબડબડ નહીં કરવાની. શું સમજો તમે? તમારા મોઢામાંથી તમે એને અપશબ્દો બોલો, અપમાન દ્વારા ના બોલવાના શબ્દો તમે તમારી પત્નીને બોલો, એને પણ હૃદય જેવું છે, એને પણ લાગણી જેવું છે, એ અપમાન નહીં કરો. મુંબઈનો એક છોકરો પહેલા ધોરણમાં ભણતો હતો અને બાજુમાં એક છોકરી બેઠી હતી. આ છોકરાની ગુજરાતીની ચોપડી આ છોકરીએ ઉઠાવી દીધી, પૂછ્યા વગર જેવી ઉઠાવી. આ છોકરાનો પિત્તો ગયો અને એને કહ્યું, રાંડ, કોને પૂછીને તે મારી ચોપડી લીધી? શિક્ષિકા ત્યાં બેઠા હતા, ઉભા થયા, નજીક ગયા, છોકરાને બાજુમાં લીધું. બેટા તું શું બોલ્યો એની તને ખબર છે? હા, હું આ શબ્દ બોલું. એનો મિનિંગ શું થાય? આઈ ડોન્ટ નો. તો તું ક્યાંથી શીખ્યો? હવે સાંભળજો મા બાપ, જ્યારે જ્યારે મારો બાપ મારી મા પર ગરમ થાય ત્યારે ત્યારે મારા બાપના મોઢામાંથી આ શબ્દો નીકળતા હોય. એટલે મેં નક્કી કર્યું કે જ્યારે જ્યારે કોઈ છોકરી પર ગરમ થવું હોય ત્યારે આ શબ્દ બોલો. ટીચર બહુ સારી, છોકરાને શાંત પાડી, મા બાપને બોલાવ્યા, ખૂણામાં લઈ ગયા અને કીધું, જરાક તો સેફ્ટી રાખવા,
જરાક તો કઈક ઉપયોગ રાખો તમારા સંતાનોની સામે શું ન બોલાય એનો પણ શિક્ષણ અમારે તમને આપવાનું છે. તમે જે બોલો છો એ ત્યાં ડાઉનલોડ થાય છે અને પછી તમારી ગેરહાજરીમાં એ બહાર આવે છે. ડાઉનલોડ થયા પછી તમારી ગેરહાજરીમાં એ બધું બહાર આવે છે. પ્લીઝ, દીકરાની હાજરીમાં તો તમે આ બધું નહીં બોલો. ત્રણ ચીજ ધ્યાન રાખો, અબોલા નહીં. નંબર 2, આક્ષેપબાજી નહીં કરો. નંબર 3,